गुड मॉर्निंग स्टूडेंट्स, लास्ट लेक्चर में आपने पीरियोडिक टेबल कई रीते बनाव ये सीखा। एस ब्लॉक और पी ब्लॉक की बात करें, हवे एस ब्लॉक और पी ब्लॉक केम ए तत्व एस ब्लॉक में ज अन केम अमुक तत्व पी ब्लॉक में ज ए जानवो अगत्य। जो पीरियोडिक टेबल कम्प्लीट समझा तो केमिस्ट्री खूब इजी बनी सके। तो आज पीरियोडिक टेबल पर शू शू माहिती मळशे एनी चर्चा करीशुं। सौ प्रथम तो इलेक्ट्रॉन रचना विषय शीखीशुं। तो स्टैंडर्ड 11 सब्जेक्ट केमिस्ट्री बात करीशु आज इलेक्ट्रॉन रचना। तो इलेक्ट्रॉन रचना अत्यार सुधी तमे इलेक्ट्रॉन रचना ई रीते दर्शाई हशे 2 8 ई रीते पता ना अत्यार सुधी आम 2 8 अप टू अगर जवाब ये रीते एग्जाम्पल तरीके हाइड्रोजन हाइड्रोजन माटे परमाणु क्रमांक केटलो तो परमाणु क्रमांक थशे 1। हाइड्रोजन माटे परमाणु क्रमांक 1 तो तेमा रहेगा इलेक्ट्रॉन की संख्या 1। परमाणु में संख्या इलेक्ट्रॉन की संख्या परमाणु में तेना परमाणु क्रमांक जेटली होय अत्यारे फक्त याद राखो पछी एना विषे आपणे विस्तृत चर्चा करीशुं। तमे धोरण 9 માં શીખી ગયા છો છતાં યાદ રાખો જેટલા પરમાણુ ક્રમાંક હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય એટલે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી 1 અને આપણે શીખવાનું છે ઇલેક્ટ્રોન રચના। ચલો હાઇડ્રોજન માટે ઇલેક્ટ્રોન રચના શું લખાશે તમે અત્યાર સુધી શીખ્યા છો એ રીતે 1 0 0 લખી શકાય 1 સુધી લખો તો ઉપર વાંધો નથી 1 નું 1 લખો તો ઉપર વાંધો નથી અને જો હિલિયમ ની વાત કરવામાં આવે તો હિલિયમ માટે HE પરમાણુ ક્રમાંક કેટલો થશે 2। હવે જો પરમાણુ ક્રમાંક 2 હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે એ પણ 2 તો ઇલેક્ટ્રોનની સંખ્યા 2 તો આનો આની માટે ઇલેક્ટ્રોન રચના થશે શું થશે 2 0। તમે જે રીતે શીખ્યા છો અત્યાર સુધી એ રીતે એ જ રીતે સોડિયમ સોડિયમ માટે વાત કરીએ તો સોડિયમ એટલે Na પરમાણુ ક્રમાંક થશે કેટલો 11 એ પરમાણુ ક્રમાંક 11 કઈ રીતે થાય એ પણ હું સમજાવીશ તમને ડાયરેક્ટ ભૂખવાની જરૂર નથી પણ પહેલાં ઇલેક્ટ્રોન રચનાની વાત કરી દઉં પછી પરમાણુ ક્રમાંક કઈ રીતે યાદ રહેશે એ પણ સમજાવીશ। અત્યારે ધ્યાન રાખો પરમાણુ ક્રમાંક 11 તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે 11 તો ઇલેક્ટ્રોન રચના શું થશે થશે 2 પછી બીજી કક્ષામાં 8 પછી 1 હે 2 8 10 11। અત્યાર સુધી તમે ઇલેક્ટ્રોન રચના આ રીતે શીખ્યા છો ઓકે પણ હવે 11th અને 12th સાયન્સમાં આ રીતે ઇલેક્ટ્રોન રચના વેરી ગણાતી નથી આ રીતે ઇલેક્ટ્રોન રચના લખી શકાશે નહીં
तो कई रीते लखाशे तो इलेक्ट्रॉन रचना आवर्तीकरण में एस पी डी अने एफ ब्लॉक नो उपयोग करी इलेक्ट्रॉन रचना दर्शावी કઈ રીતે એસ પી ડી અને એફ બ્લોકનો ઉપયોગ કરશો તો યાદ રાખો કે ખાસ યાદ રાખો કે એસ બ્લોકમાં ઇલેક્ટ્રોન બે સમાવી શકાય પી બ્લોકમાં ઇલેક્ટ્રોન છ સમાવી શકાય डी ब्लॉक में इलेक्ट्रॉन दस समावी सकाय अने एफ ब्लॉक में इलेक्ट्रॉन चौदह समावी सकाय एस में बे पी में छ डी में दस अने एफ में चौदह अमुक ने प्रश्न थत हे के केम एस में बे केम पी में छ केम डी में दस अने केम एफ में चौदह तो ये प्रश्न जवाब हूँ टूंक में आपीश के एस ब्लॉक में याद करो के समूह हाजर था एस ब्लॉक कई बाजू में तो डाबी बाजू में डाबी बाजू में के समूह था एस ब्लॉक में हाँ बे समूह था माटे बे इलेक्ट्रॉन समय से चलो पी विभाग में के समूह था आ बाजू में तो पी विभाग कई रीते था बी सी एन ओ एफ अने निष्क्रिय वायु समूह आयु तो कुल कितना समूह था छ समूह माटे तेमा कितना इलेक्ट्रॉन समाई सकाय छ एज रीते डी में दस समूह एस सी थी लाइन जेड एल एकवीस परमाणु क्रमांक थी लाइने तीस सुधी ए पहलो डी समूह डी आवर्त छे तो कुल कितना समूह थवाना दस एज रीते एफ में चौदह ए रीत प्रमाणे एस में बे पी में छ डी में दस अने एफ में चौदह इलेक्ट्रॉन समावी शकाय ફરીથી ઇલેક્ટ્રોન રચના તમે આ રીતે દર્શાવતા હતા બે આઠ એ રીતે હવે ઇલેક્ટ્રોન એસ બ્લોક પી બ્લોક ડી બ્લોક અને એફ બ્લોક રીતે દર્શાવી શકાશે એમાં યાદ રાખવાનું છે એસ બ્લોકમાં બે ઇલેક્ટ્રોન પીમાં છ ઇલેક્ટ્રોન ડીમાં દસ ઇલેક્ટ્રોન અને એફમાં ચૌદ ઇલેક્ટ્રોન સમાવી શકાય હવે ઇલેક્ટ્રોન રચના દર્શાવવાનો ક્રમ શું રહેશે तो इलेक्ट्रॉन दर्शावा माटे इलेक्ट्रॉन रचना दर्शावा माटे क्रम याद रखो पड़से अने आ क्रम कोना पर आधार राखशे तो ऊर्जा पर आधार राखे छे क्रम ऊर्जा पर आधारित छे અને આ ઊર્જા કઈ રીતે કામ કરશે કઈ રીતે ઓછી થી વધારે કે વધારે ઓછી તો ઓછી ઊર્જા થી વધુ ઊર્જાની કક્ષાઓ તરફ અથવા કક્ષા અને કક્ષકો તરફ ઇલેક્ટ્રોન રચના પ્રમાણે इलेक्ट्रॉन भरी सकाय छे હવે ઓછી ઊર્જા થી વધુ ઊર્જા તરફ કઈ રીતે કોની ઊર્જા ઓછી કોની ઊર્જા વધારે ચલો પહેલા તો એ પ્રશ્ન થાય તો વિચારો કે તમે એક ક્લાસમાં બેઠા છો જે ક્લાસમાં બેઠા છો એક ક્લાસ કુલ 50 બેન્ચીસ સુધી વિસ્તરેલ છે તમે ફર્સ્ટ બેન્ચમાં બેઠા છો સેકન્ડ બેન્ચ થર્ડ બેન્ચ ફોર્થ બેન્ચ બધા તમારા મિત્રો બેઠા છે અને એ જ રીતે 50મી બેન્ચ સુધી તમારા મિત્રો છે વિચારો કે સૌથી વધારે ઊર્જા કોની ફર્સ્ટ બેન્ચની રહેલા વિદ્યાર્થીઓની કે લાસ્ટ બેન્ચમાં રહેલા વિદ્યાર્થીઓની
विचारी लो, विचारो। चलो एज जवाब तमे आ रीते विचारी सको कि फर्स्ट बेंच में रहेलो विद्यार्थी नजर चूक करी सके वधारे शिक्षकथी बचीने के लास्ट बेंच में, फर्स्ट बेंच वालो जो ध्यान राखवामां सहज पण तकलीफ करशे अथवा सहज पण थोड़ू बेदरकारी राखशे तो तरत ज टीचरना नजरे चढ़शे। ओके, જ્યારે 50મી બેચમાં રહેલો વિદ્યાર્થી જો થોડી ભૂલ ચૂક કરશે તો એના પર શિક્ષકનું ધ્યાન હશે ખરું, પણ જેટલું ફર્સ્ટ બેન્ચ મૂવમેન્ટ કરે તેટલું ધ્યાન કેચઅપ થાય એટલું 50મી બેન્ચીસમાં રહેલા વિદ્યાર્થી પર એ કરેલી હરકત એના નજરે નહીં ચડે। માટે ફર્સ્ટ બેન્ચમાં રહેલા વિદ્યાર્થીની ઊર્જા ઓછી હોય, જ્યારે લાસ્ટ બેન્ચમાં રહેલા વિદ્યાર્થીની ઊર્જા ફર્સ્ટ બેન્ચ કરતાં વધુ। તો પહેલા કોના ઇલેક્ટ્રોન ભરવાના? તો ફર્સ્ટ બેન્ચના ઓછી ઊર્જા ધરાવતા, અને પછી ધીરે 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 વધુ ઊર્જા ધરાવતા। ઓકે, ચલો ઊર્જાનો ક્રમ કઈ રીતે છે? ઊર્જાનો ક્રમ આ રીતે 1s 1s કક્ષક છે, 1s પછી 2s પછી 2p। આગળનો આંકડો તમે બેન્ચ તરીકે સ્વીકારી શકો, આ ફર્સ્ટ બેન્ચ, આ સેકન્ડ બેન્ચ, સેકન્ડ બેન્ચમાં બે ભાગ એ રીતે। ચલો આગળ વધતા 3 પછી આવશે 4, પણ એક વચ્ચેની કક્ષા ડી આવશે, S, P, S, P, S, પછી એક ડી કક્ષક। આ ઊર્જાનો તફાવત તમે બીજા ચેપ્ટરમાં શીખશો, પરમાણીય બંધારણમાં, એમાં હું વિસ્તૃત સમજાવીશ તમને, અત્યારે એટલી બધી લાંબી ચર્ચા નથી કરતો, આ એક પાયો છે। એટલે માટે યાદ રાખો કે ઇલેક્ટ્રોન રચના દર્શાવવાનો ક્રમ કઈ રીતે છે, 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d, પછી 4p, આ રીતે આગળ વધતું રહેશે। ક્રમ યાદ રાખો કઈ રીતે, 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d, 4p, આ રીતે યાદ રાખો। આ કઈ રીતે ગોઠવણ પામે છે હું બીજા ચેપ્ટરમાં આઉટબાઉ કોહલી અને હુંડના નિયમ પ્રમાણે સમજાવીશ, અત્યારે એ નિયમો શીખવા થોડા બેઝમાં તમને તકલીફ પડેલી છે, કારણ કે પૂરેપૂરું તમે બેઝ નહીં શીખેલો ત્યાં સુધી કોઈ નિયમ સમજણમાં નહીં આવે તમારે, એટલે ધ્યાન રાખો। ઊર્જાનો ક્રમ 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d અને 4p। હવે યાદ રાખો કે 1s માં s માં કેટલા ઇલેક્ટ્રોન ભરાય? તો 2, અને ઇલેક્ટ્રોન દર્શાવવા છે ક્યાં? તો ઇલેક્ટ્રોન દર્શાવવાની રીત આ રીતે હશે કે 1s ઉપર 2 ઇલેક્ટ્રોન ભરાતા હોય તો આ ઇલેક્ટ્રોન દર્શાવવામાં આવ્યા છે, આ ઉપર દર્શાવવામાં આવે છે, શું દર્શાવવામાં આવે છે? ઇલેક્ટ્રોન, તો કઈ રીતે ઇલેક્ટ્રોન દર્શાવાશે? ઉપર। ચલો 2s માં 2 ભરવા હોય તો કઈ રીતે? તો 2s ઉપર 2। ચલો 2p માં કેટલા ભરાય? 6 સુધી, તો મેક્સિમમ 6 ભરી શકાય, એનાથી ઓછા પણ ભરી શકાય જ્યાં સુધી તમે તમારી ઇલેક્ટ્રોન રચના પૂરી ન થાય ત્યાં સુધી। તો આ બધા શું છે? આ બધા શું છે? ઇલેક્ટ્રોન। ઓકે, ઉદાહરણ જોશું એટલે તમને આપોઆપ ખબર પડશે, પણ ઇલેક્ટ્રોન દર્શાવવાની રીત ભૂલ ના થાય, ઇલેક્ટ્રોન હંમેશા ઉપર દર્શાવવા જરૂરી છે। ઓકે, ચલો હવે વાત કરીએ ઇલેક્ટ્રોન રચના માટેના તત્વોની। હું અત્યારે હાલ ખૂબ જ નાના પરમાણુ જેમાં તમને સરળતાથી ખબર પડે એવા ઇઝી એક્ઝામ્પલથી શરૂઆત કરીશ અને હાર્ડ સુધી લઈ જઈશ। ઓકે, ચલો ફર્સ્ટ હાઇડ્રોજનની વાત કરીએ। ચલો પરમાણુ ક્રમાંક કેટલો આવ્યો હાઇડ્રોજનનો? તો હાઇડ્રોજન માટે પરમાણુ ક્રમાંક છે 1,
माटे तेमा रहेला इलेक्ट्रॉन नी संख्या छे एक। ओके, अब इलेक्ट्रॉन नी संख्या एक होय तो इलेक्ट्रॉन दर्शावा केटला पड़े रचनामा एक। हवे इलेक्ट्रॉन दर्शावानी पद्धति केवी छे तो एस पी डी अने एफ। चलो शुरुआत क्या थी करवानी 1s थी तो इलेक्ट्रॉन दर्शावा माटे शुरुआत 1s थी करवानी छे। ओके 1s थी करवानी छे माटे 1s मा ऊपर महत्तम केटला इलेक्ट्रॉन समाय s मा 2 पण हाइड्रोजन मा केटला इलेक्ट्रॉन छे 1 तो फक्त केटला भरवाना रहेशे 1 આપણી ઇલેક્ટ્રોન રચના થશે હાઇડ્રોજન ની ઇલેક્ટ્રોન રચના આ રીતે થશે 1s1। ઓકે ચલો સેકન્ડ લિથિયમ લિથિયમ નો પરમાણુ ક્રમાંક 3 પરમાણુ ક્રમાંક 3 માટે ઇલેક્ટ્રોન ની સંખ્યા ત્રણ। ઓકે ચલો ઇલેક્ટ્રોન દર્શાવવા માટે ઇલેક્ટ્રોન રચના કેટલા ઇલેક્ટ્રોન દર્શાવવા પડશે 3। શરૂઆત ક્યાંથી કરવાની 1s થી તો ચલો શું થશે 1s। ચલો 1s માં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકાય મેક્સિમમ s માં 2 તો ઉપર કેટલા દર્શાવવા છે 1s2। કુલ ઇલેક્ટ્રોન કેટલા દર્શાવવાના છે લિથિયમ માટે 3। ચલો ઘૂંટ્યા કેટલા હવે જો 1 ઇલેક્ટ્રોન દર્શાવવાનો બાકી છે ખબર પડે છે બધાને। ચલો 1 ઇલેક્ટ્રોન દર્શાવવાનો બાકી છે તો આગળ વધતા 1s પછી શું આવે છે 2s તો 2s પણ 2s માં કેટલા ઇલેક્ટ્રોન બાકી છે ભરાવવાના અહીંયા બે ભરાઈ ગયા તો અહીંયા કેટલા બાકી છે 3 માં 1 તો આ કોની ઇલેક્ટ્રોન રચના થઈ લિથિયમ 3 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1। અહીંયા ઉપર ઘાતનો સરવાળો કરતા તેનો પરમાણુ ક્રમાંક મળે જો 2 અને આ 1 3 થાય 3 ઇલેક્ટ્રોન કઈ રીતે 2+1 એ રીતે લિથિયમનું ઇલેક્ટ્રોન રચના લખી શકાય। ઓકે હવે ધીરે ધીરે આગળ વધતા આપણે આ નિયમ પરથી અલગ અલગ તત્વોની ઇલેક્ટ્રોન રચના લખીશું અને ઇલેક્ટ્રોન રચના પરથી તેના પીરિયોડિક ટેબલમાં મહત્વ શીખીશું। ખાસ ધ્યાન આપો આના પરથી ઘણી બધી માહિતી મળી શકે એમ છે। ઓકે અમુક તત્વોની ઇલેક્ટ્રોન રચનાનો જાતે પ્રયત્ન કરો જે 1-20 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો છે ને આ રીતથી તમે ઇલેક્ટ્રોન રચના દર્શાવી શકો છો। ઓકે